સમાચારમાં જામનગરની વાત કરીશું. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ફાંક્યા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ શિક્ષા વર્ગે અન્વયે પથ સંચલનનું આયોજન થયું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપના કાળથી પરંપરા અનુસાર દર વર્ષે ઉનાળાના વેકેશનમાં નિત્ય શાખામાં આવતા અને નવા જોડાયેલા વિદ્યાર્થીઓ અને વ્યવસાયી કાર્યકર્તાઓ માટે 20 દિવસના સંઘ શિક્ષા વર્ગનું આયોજન દેશભરમાં કરે છે. તેના જ ભાગરૂપે આજ રોજ તારીખ 8 મેથી ધ્રોલ ખાતે આવેલ MB હાઈસ્કૂલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના સંઘના સ્વયંસેવકો માટે સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ થયો છે. આ સંઘ શિક્ષા વર્ગને અનુલક્ષીને સંઘ શિક્ષા વર્ગના સ્થાનથી શરૂ કરીને વાંક્યા ગામના વિવિધ વિસ્તારોમાંથી પથ સંચલન પસાર થયું. વાંક્યા ગ્રામજનો દ્વારા પથ સંચલન સાથે ભગવા ધ્વજનું અનેક સ્થાનો પર સ્વાગત થયું હતું. તો આ વર્ગના વર્ગાધિકારી તરીકે ડૉક્ટર કુમનભાઈ ખૂંટ, વર્ગ કાર્યવાહ તરીકે શ્રી દેવેન્દ્રભાઈ ઉપરાંત સમગ્ર વર્ગની વ્યવસ્થા નિકુંજભાઈ ખાંટ સંભાળી રહ્યા છે. પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી યોગ્ય પ્રશિક્ષણ માટે સાથે સતત માર્ગદર્શન પણ કરી રહ્યા છે. તો 20 દિવસના અંતે તારીખ 27 મેના રોજ સાંજે 6 વાગે સમારોહ કાર્યક્રમ અને પ્રાપ્ત શારીરિક બૌદ્ધિક દીક્ષાના પ્રાત્યક્ષિક સાથે આ વર્ગનું સમાપન થશે. હર્ષલ ખંડેરિયા સાથે લેટ 24 ન્યૂઝ જામનગર.